ખેડૂતોને ખાતર નથી મળતું ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી સબસિડી વાળું જે ખાતર છે આ ખાતર 31000 કિલો જેટલું ખાતર ઔદ્યોગિક એકમોને વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ખેતીવાડી વિભાગે રેડ કરી છે અને હાલમાં તમામ જથ્થો સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં ખાતરની બેગોમાંથી ઓછું ખાતર નીકળવાનો મુદ્દો માન માન શાંત પડ્યો છે ત્યાં સરકારી સબસિડી વાળું ખાતર બારોબાર વેચી દેવાનું આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે હિંમતનગરના પીપલોદી ગામ પાસે આવેલા એક શેડમાં ખાતરની છસો બેગ હોવાનું ખેતીવાડી વિભાગને જાણવા મળ્યું હતું જ્યારે ખેતીવાડી વિભાગે રેડ કરી હતી અને આ તમામ જથ્થો ઝડપી પાડ્યો હતો આગળ એક જગ્યાએ રાસાયણિક ખાતરમાં ગેર થાય જથ્થો રાખવામાં આવેલો છે માહિતી મળતા ત્યાં તપાસ કરતા

તથા આ ખાલી ત્રણ થેલીઓ જે જૂની થેલીમાંથી નીકળેલા સિલાઈના દોરા હોય દોરા ભરેલી અહીંથી મળી આવેલી છે એટલે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર ઓગણીસો પંચ્યાસીનો ભંગ કરીને આ ખાતરનું ગેરકાયદે હાલમાં તો આ ખાતર ખેડૂતો પાસેથી ખરીદ્યું હોવાનું જણાવીને ખેતીવાડી વિભાગના મુખ્ય સૂત્રોધારોના બચાવમાં આવ્યું છે આ સમગ્ર કૌભાંડમાં એકથી વધુ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું જણાય આવે છે ત્યારે અહીં અનેક સવાલો ઉભો થાય છે કે આટલો બધો જથ્થો ખરીદવા પાછળ ખેડૂતોનું નામ દઈને કોઈ સહકારી મંડળીને બચાવવાના પ્રયાસ તો નથી થઈ રહ્યા ને જીએસટી વગરનો માલ હોવા છતાં સેલ ટેક્સ વિભાગને કેમ ના બોલાવવામાં આવ્યું સાથે સાથે બપોરની કામગીરી ચાલુ હોવા છતાં પણ મોડે સુધી પોલીસ ફરિયાદ કેમ ન થઈ વગેરે જેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે ત્યારે હવે ખેતીવાડી વિભાગ આ સમગ્ર કૌભાંડમાં માં છટકબારી આપે છે કે પછી તેની સામે કાયદોનો ગાળીઓ ભીસે છે તે તો જોવું રહ્યું વિમલ પટેલ જીટીવી ન્યૂઝ સાબરકાંઠા